लास्ट लेक्चर सुधी सुरेख समीकरणों तेनो उकेल शोधवानी अलग अलग जे मेथड करी तेना पर चर्चा करी गया। त्रण चल राशि होय तो त्रण समीकरणों ने लोभनीय रीते कई रीते उकेलवा ते पण आपणे लास्ट लेक्चर में जोई गया। एटले सुरेख समीकरणों वाळो कॉन्सेप्ट आपणे पूरो कर्यो। आजे आपणे द्विघात समीकरणों पर फोकस करवानो छे। सो द्विघात समीकरण नो सौथी शू कहवा प्रचलित स्वरूप कई छे ए एक्स नो वर्ग वत्ता बी एक्स वत्ता सी। द्विघात एटले कहवाय छे कारण के चलना चलनी वधारे में वधारे केटली घात छे तो चलनी वधारे में वधारे घात छे बे। एटले कोईपण तमारू द्विघात समीकरण हशे एमां आ पद तो होवुं ज जोईए। जो आ बे माथी कोई एक पद अथवा तो बंने पद ना होय तो चाले पण आ पद तो होवुं ज जोईए। एटले तमारी पासे द्विघात समीकरण हशे तेमां त्रण टर्म होई शके अथवा तो बे टर्म होई शके। त्रण टर्म में कही तो आ एक्स नो वर्ग वत्ता बी एक्स वत्ता सी वाली होई शके अथवा तो सी वाली एटले कॉन्स्टंट टर्म नहीं होय अचळांक वाली टर्म खाली ए एक्स नो वर्ग वत्ता बी एक्स वाली टर्म होय तो पण द्विघात समीकरण ज कहेवाय। अने जो वच्चेनी टर्म ना होय मात्र ए एक्स नो वर्ग वत्ता सी वाली टर्म होय एटले के एक पद एक्स वाळू हशे अने एक पद अचळांक वाळू हशे तो पण ए तमारुं द्विघात समीकरण थशे वच्चेनी टर्म ना होय ते छतां पण। એટલે આ અલગ અલગ સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણના। હવે દ્વિઘાત સમીકરણનો જો તમે આલેખ જોશો તો કંઈક આવો આવશે। જો તમારો એ ધન સંખ્યા હશે તમારો સમીકરણ આગળ જોયું હોય તો આ એ જે ખરો એટલે એક્સના વર્ગનો સહગુણક જો ધન હશે પોઝિટિવ હશે તો પરવલય આ તમારો કેવો આવશે આ રીતે આવશે અને જો સોરી આ નેગેટિવ છે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ મારી એ તમારો ઝીરો કરતાં નાની સંખ્યા છે એટલે નેગેટિવ છે। એટલે જ્યારે એક્સના વર્ગનો સહગુણક નેગેટિવ હશે ત્યારે પરવલય આવો આવશે નીચે તરફનો ખુલતો અને જો એ પોઝિટિવ હશે ઝીરો કરતાં મોટી સંખ્યાવાળો એટલે કે ધન સંખ્યાવાળો હશે તો પરવલય ઉપર તરફ ખુલતો આવશે। ઓકે એ તમે આ સમીકરણમાં કોઈ પણ સમીકરણ લઈ શકો અને એમાં એક્સની વેલ્યુ મૂકીને ગ્રાફ પ્લોટ કરીને જોઈ શકો જે તમે દસમામાં જોઈ ગયેલા એટલે આપણે એની પર બહુ વધારે હવે જતા નથી। આપણો મેઇન ફોકસ રહેશે એને ઉકેલ મેળવવા માટે। સો પહેલાં એ એવા સમીકરણ જોઈએ કે જેમાં બી બરાબર ઝીરો છે। બી બરાબર ઝીરો છે એટલે કેવા સમીકરણ થશે કે આ ટર્મ જ નહીં હોય માત્ર કઈ ટર્મ હશે તો આ પહેલી ટર્મ હશે એક્સના વર્ગવાળી અને એક અચળાંકવાળી ટર્મ હશે। તો એવા સમીકરણમાં જોઈ લેવા આ એક સમીકરણ એવું થાય જો વચ્ચે બી એક્સવાળી ટર્મ જ નથી એક્સવાળું પદ જ નથી એટલે અહીં એક્સના વર્ગવાળું પદ છે અને આ અચળ પદ છે 64। સો આપણે આજનો મેઇન ફોકસ રહેશે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો। ઉકેલ એટલે કે જ્યારે સમીકરણની વેલ્યુ ઝીરો થતી હોય તે શોધવું એટલે તમારે એક્સની એવી વેલ્યુ શોધવાની કે જ્યારે ઇક્વેશન સંતુલિત થાય। સંતુલિત થાય એટલે કે એની વેલ્યુ કેટલી થાય ઝીરો। તો આ તો બહુ સરળ છે આમાંથી તમારે ઉકેલ શોધવો હોય તો શું કરવાનું છે માઇનસ 64ને જમણી બાજુ લઈ જાઓ। માઇનસ 64ને જમણી બાજુ લઈ જશો એટલે પ્લસ 64 લખાશે અને પછી એક્સનો વર્ગ છે તો વર્ગમૂળ કાઢશો તો 64નું વર્ગમૂળ શું આવશે તો તમારામાંથી બધા કહેશે કે 8 8 ના આવે એક્ચ્યુઅલી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઇનસ 8 લખાય। કારણ એ કે આ જે 64 છે તે પ્લસ 8 નો વર્ગ છે કે માઇનસ 8 નો વર્ગ એ કોને ખબર। કોઈ વ્યક્તિ એવું કહેશે કે પ્લસ 8 નો વર્ગ કરો તો 64 છે પણ કોઈ વ્યક્તિ એવા પણ મળશે જેમને કહેશે કે માઇનસ 8 નો વર્ગ કરો તો પણ 64 જ આવે ને એટલે આપણને એ નથી ખબર કે આ 64 જે છે તે પ્લસ 8 નો વર્ગ છે કે માઇનસ 8 નો વર્ગ। ધેટ મીન્સ આપણે જ્યારે પણ વર્ગમૂળ લખીએ ત્યારે માત્ર પ્લસ નહીં લખવાનું ચાહે સાઇન બે લખવાની પ્લસ ઓર માઇનસ લખવાની। યાદ રાખજો ફિઝિક્સમાં બહુ તકલીફ પડશે કારણ કે આપણે એવા એક્ઝામ્પલ સોલ્વ કરવાનો આવશે કે જ્યારે સમય શોધવાનો આવશે તો સમયની વેલ્યુ નેગેટિવ ના હોય એટલે ત્યારે આપણે બે માંથી એક વેલ્યુ સિલેક્ટ કરવાની આવે તો પોઝિટિવ વેલ્યુ સિલેક્ટ કરવાની આવે અને અમુક એક્ઝામ્પલ એવા હશે કે જેમાં વેલ્યુ હંમેશા નેગેટિવ જ આવી જોઈએ તો ત્યારે નેગેટિવ વેલ્યુ સિલેક્ટ કરવાની આવશે। એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કોઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢો હોય તો આ આદત જ પાડી લેવાથી કે પ્લસ ઓર માઇનસ માં લખાશે એટલે તમને આ સમીકરણના કેટલા ઉકેલ મળ્યા કહેવાય બે ઉકેલ મળ્યા કહેવાય x બરાબર 8 નો મળ્યો કહેવાય અને x બરાબર માઇનસ 8 પણ મળ્યો કહેવાય। ઓકે સો આ આપણે એવો સમીકરણનો ઉકેલ મેળવ્યો કે જેમાં વચ્ચેનું પદ નથી। વચ્ચેનું પદ એટલે કઈ ટર્મ નથી એક્સ વાળી ટર્મ નથી તો ઉકેલ મેળવવો બહુ સરળ થઈ જશે। માત્ર એક સ્ટેપ જમણી બાજુ લઈ જાઓ ને પછી વર્ગમૂળ કાઢો એટલે તમારો આન્સર આવી ગયો। યાદ રાખજો અહીંયા કેટલા આપણને ઉકેલ મળ્યા તો બે ઉકેલ મળ્યા એક પ્લસ 8 અને એક માઇનસ 8। પ્રેક્ટિસ માટે તમારી પાસે આ એક્ઝામ્પલ્સ છે
तमे प्रेक्टिस करी सको। सो आ पांच एक्जाम्पल ने नोटबुक में नोट करी लेजो अने आंसर जे पण होय तमारा उकेलीने मने शेर करजो। याद रखजो के जो आ 64 नेगेटिव आव्या हते अहींया एटले के अहींया प्लस हते अने आ जमणी बाजू लई जाओ तो केवा आव्या हते नेगेटिव, तो ऋण संख्यानो जे वर्गमूळ छे ते पॉसिबल नथी, ए तमारे पछी काल्पनिक संख्यामां जावुं पड़े जे अत्यारे आपणे मेथमेटिक्समां एटला आगळ વધ્યા નથી એટલે એ બધું કાલ્પનિક સંખ્યા અને સંકર સંખ્યાઓની વાત આવે જે આપણે લગભગ 12મા ધોરણમાં કન્સેપ્ટ આવશે તો ભણશું, બાકી તમે મેથેમેટિક્સ લીધેલું હોય તો મેથેમેટિક્સમાં આવશે જ આવશે। ઓકે, સો રીઅલમાં એવા કોઈ આંકડાઓ હોતા નથી પણ કલ્પના કરી શકીએ એટલે કાલ્પનિક વિજ્ઞાનમાં તમે જઈ શકો, એના પર ડિસ્કશન નથી કરતા। એટલે તમારે શું કરવાનું કે જો કદાચ આ એવી રકમ છે તો આમાં તમારે શું કરવાનું, પાંચ એક્સ નો વર્ગ બરાબર માઇનસ 25 થાય, પછી 5 ને આ બાજુ લઈ જશો એટલે માઇનસ 5 થશે, તો એક્સ નો વર્ગ બરાબર શું આવ્યું, માઇનસ 5, પછી આગળ દાખલો થશે નહીં, એટલે તમારે એવું લખવાનું કે ઉકેલ શક્ય નથી। એટલે આ એક્ઝામ્પલમાં જો તમે ક્યાંય એવી જગ્યાએ અટકો તો તમારે એવું કરી દેવાનું છેલ્લે કે ઉકેલ શક્ય નથી અથવા તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી। ચાલો, એટલે દ્વિઘાત સમીકરણોમાં આપણે કેવા સમીકરણો જોઈ ગયા કે જેમાં વચ્ચેનું પદ ના હોય, હવે આપણે એવા દ્વિઘાત સમીકરણો જોઈએ કે છેલ્લું પદ અચળાંકવાળું પદ ના હોય। અચળાંકવાળું પદ ના હોય એટલે સમીકરણ જો કંઈક આવું હશે, આમાં એક્સના વર્ગવાળું પણ છે, એક્સ વાળું પદ પણ છે, પણ છેલ્લે અચળ પદ નથી, એટલે આપણું સમીકરણ થયું શું, તો 2x² + 8x = 0। હવે આનો ઉકેલ મેળવવો છે એટલે પહેલાં તો શું કરીએ, તો બંનેમાંથી એક્સ સામાન્ય લઈ લઈએ, તમે બે પણ સામાન્ય લઈ શકો આગળ, પણ આપણે માત્ર એક્સ સામાન્ય લઈ લઈએ અત્યારે। સો બંનેમાંથી એક્સને સામાન્ય કાઢો તો તમારું સમીકરણ શું થાય, એક્સ કૌંસમાં 2x + 8 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0
પડતી હોય એવી રીતે સમજો કે પહેલા આને ડાબી બાજુ સોરી જમણી બાજુ લઈ જાવ એટલે 0 ભાગ્ય કંઈ પણ કરશો 0 જ આવશે એટલે x 0 થઈ ગયું અને એકવાર x ને નીચે લઈ જાવ તો 2x 8 0 થઈ ગયું એટલે આ નીચેનું જે સમીકરણ લખ્યા છે તે તમને આ રીતે સમજાશે કા તો x 0 થશે કા તો 2x 8 0 થશે હવે x 0 તો એક વેલ્યુ તો તમને મળી જ ગઈ અહીંયા ઉકેલ મળી જ ગયો કે x 0 હોઈ શકે તમારો ઉકેલ બીજો ક્યાંથી મળશે તો તમને 2x 8 બરાબર હો 0 છે તો હવે આમાંથી આગળ વધ્યો તો 2x 8 બરાબર 0 8 ને પહેલી બાજુ લઈ જશો તો -8 અને 2 ને પહેલી બાજુ લઈ જશો તો -8 ભાગ્યા 2 એટલે -4 તો x બરાબર બીજો ઉકેલ શું આવ્યો -4 એટલે આપણો આ જે સમીકરણ છે એના બે ઉકેલ છે x બરાબર 0 મૂકશો તો 0 ગુણ્યા 2 0 થઈ ગયો 0 ગુણ્યા 8 0 થઈ ગયો તો સમીકરણ સંતુલિત થઈ ગયું એટલે એક ઉકેલ આપણો આ રહ્યો અને બીજો ઉકેલ -4 છે તમારે -4 મૂકીને જોવું હોય તો પણ ચેક કરજો જવાબ 0 જ આવશે ઓકે એટલે આપણો આ સમીકરણનો ઉકેલ કેટલા આવ્યા બે ઉકેલ આવ્યા એક ઉકેલ આવ્યો x બરાબર 0 અને એક ઉકેલ આવ્યો x બરાબર -4 ક્લિયર સો અત્યાર સુધી આપણે એક તો આવા સમીકરણ જોયા કે જેમાં વચ્ચેનું પદ નથી તો ડાયરેક્ટ જ એવું ના આમાં પણ બે ઉકેલ મળે અને આપણે આવા સમીકરણ જોયા કે જેમાં અચળ પદ નથી તો એના પણ બે ઉકેલ મળે અને યાદ રાખજો કે જો અચળ પદ ના હોય તો એક ઉકેલ તો આ જ આવશે તમારો કારણ કે દરેક વખતે આ જ થવાનું x તો કોમન નીકળવાનો જ નીકળવાનો એટલે x 0 તો આવશે જ બધામાં એના સિવાયનો આ એક ઉકેલ બદલાયા કરશે એટલે તમને હું જો પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ આપું તો યાદ રાખજો કે એક ઉકેલ તો તમારો દરેકમાં એક સેટલી સેમ જ આવશે x 0 આ ઉકેલ બદલાશે કારણ કે આ સમીકરણ બદલાવાના ચાન્સીસ છે તો આ એક દાખલો ઉતારી લેવો પોઝ કરીને અને આ એના પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે જોઈ લેવા આમાંથી એક સામાન્ય નીકળશે આમાંથી આ બધામાંથી એક સામાન્ય નીકળશે અને પછી આગળ જે તમારે આગળનો એક્ઝામ્પલ જોયો એ પ્રમાણે ઉકેલ મેળવવાના સો આ બે પ્રકારના એક્ઝામ્પલ હોય તે બહુ સહેલા છે તમારે સમીકરણમાં જો વચ્ચેનું પદ ના હોય તો પણ ઉકેલ મેળવતા આવડી ગયો છેલ્લું પદ ના હોય તો પણ ઉકેલ મેળવતા આવડી ગયો બરાબર છે એટલે આવા સમીકરણ હોય તો બહુ સારું પણ આપણને જનરલી આવા સમીકરણ સાથે જ્યારે ડીલ કરવાની આવે ત્યારે ઉકેલ મેળવવામાં થોડીક તકલીફ ઊભી થાય સો હવે આપણે એ પ્રકારના એક્ઝામ્પલ્સ જોઈએ સ્ટાન્ડર્ડ ફોર્મના જે એક્ઝામ્પલ્સ છે તેવા સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે એ આપણું એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ટાઈપનું આખી આખું સમીકરણ હોય તેનો ઉકેલ કઈ રીતે મેળવવાનો
હવે હું તમને કન્ફ્યુઝ કરવા નથી માંગતો, હું તમને શોર્ટકટ જ એ જ રીત શીખવીશ કે જે 11 12 માં કે કોલેજ માં પણ જાવ તો એની વે ગમે ત્યાં એપ્લાય કરો તો સાચી જ આવે. કારણ દર વર્ષે હું અત્યાર સુધી કરાવતો આવ્યો તો પેલી એક મેથડ છે અવયવ પાડવા વાળી, કે ભાઈ તમે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરો ને પછી એના એવા ભાગ પાડો કે જેથી વચ્ચેનું પદ આવે ને પછી સામાન્ય કરો ને આ કરો ને તે કરો ને એમાં મગજ ચકરાવે ચડી જાય છે લોકોનું. એટલે તમે ચોથું ચેપ્ટર ભણી ગયેલા હશો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેનું 10મા ધોરણમાં, એ યુનિટમાં જે સૂત્ર આપેલું હતું આપણે ઓલવેઝ જ્યારે પણ દ્વિઘાત સમીકરણ આવે આજથી તો આ જ રીતે સોલ્વ કરવું, આનાથી વિશેષ કોઈ રીત નહીં. ભલે તમને અવયવ સહેલા લાગતા હોય તે છતાં પણ આપણે આ જ મેથડ કરશું એટલે આપણને ખોટા પડવાના કોઈ ચાન્સીસ જ નહીં રહે. આ તમને યાદ હશે કે આવો સૂત્ર તમે જોઈ ગયા છો 10મા ધોરણમાં માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી ના છેદમાં 2a, જ્યાં ડી ને તમે વિવેચક કહેતા હતા. સો આ જે ડી છે એ વિવેચક બરાબર કેટલી વેલ્યુ લેતા હતા તો b સ્ક્વેર માઇનસ 4ac. એટલે તમે ઉપરનું સમીકરણ યાદ રાખો એના કરતાં બેટર છે કે નીચેનું સમીકરણ જે ખરું આ એને તમે જરા નોટબુકમાં એક જગ્યાએ લખી લેવાનું. 10મા ધોરણમાં ભલે યાદ રહી ગયું હોય પણ હવે બે ધોરણ સુધી તમારે મિનિમમ ભૂલવાનું નથી, એટલે તમારે આ સમીકરણને યાદ જ કરી લેવાનું. કારણ કે આપણે ફિઝિક્સમાં જ્યારે જ્યારે ત્રીજા ચેપ્ટરથી એક્ઝામ્પલ્સ ચાલુ થશે, ત્રીજા નહીં ઇવન કે બીજા ચેપ્ટરથી જ, ત્યારે ત્યારે ઓલમોસ્ટ તમે સમજી શકો કે 80% દાખલામાં આપણે દ્વિઘાત સમીકરણોને ઉકેલવાના આવશે. તો આ સમીકરણ તમને મોડે જ રહેવું જોઈએ, x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a, જ્યાં a બરાબર આ એનો xનો વર્ગનો સહગુણક, b બરાબર xનો સહગુણક અને c એટલે અચળ પદ. આ બધી વેલ્યુ તમારે સમીકરણમાંથી શોધી લેવાની. હવે આ જે dની વેલ્યુ મળે એ પોઝિટિવ પણ મળી શકે, નેગેટિવ પણ મળી શકે અથવા ઝીરો પણ મળી શકે. સો એના આધારે ત્રણ ઉકેલ છે, એના આધારે કેટલા ઉકેલ છે, ત્રણ પોસિબિલિટી છે. જો d બરાબર 0 મળે, આ d બરાબર 0 થઈ ગયું તો આટલું નીકળી ગયું, તો આટલું નીકળી ગયું તો ઉકેલ એક જ થઈ ગયો. કેટલો ઉકેલ? એક જ ઉકેલ, જે હું તમને ગ્રાફિકલી બતાવું. આ રહ્યો એક જ ઉકેલ કે જે સમીકરણની વેલ્યુ એક જ વાર 0 થાય, આ 0 થઈ, આ અક્ષ કેટલો થઈ ગયો, 0 થઈ ગયો, એટલે એક જ વાર 0 થાય, એટલે તમારો જે ગ્રાફ હશે તે કંઈક આવો આવશે, એક જ વાર x અક્ષને છેદે. ઓકે, એટલે એવું ક્યારે થાય, જ્યારે d બરાબર 0 હોય ને. તો જો d બરાબર પોઝિટિવ હોય, d નું મૂલ્ય કેવું હોય, ધન હોય, તો ધન સંખ્યાનું વર્ગમૂળ નીકળે અને જેવું વર્ગમૂળ કાઢશો એટલે પ્લસ ઓ માઇનસ તો રહેવાનો છે, એટલે તમને બે ઉકેલ મળશે, એકવાર માઇનસ બી ની સાથે પ્લસ વાળી ટર્મ, એકવાર માઇનસ બી ની સાથે માઇનસ વાળી ટર્મ, એટલે તમને એક સાથે કેટલી ટર્મ રહેશે, બે ટર્મ રહેશે, એટલે તમને કેટલા ઉકેલ મળશે, બે ઉકેલ મળશે, જે તમને આ ગ્રાફમાં દર્શાવેલું છે. આયરો ગ્રાફ કેટલી વાર છેદે છે, બે વાર, એટલે કેટલી વાર વેલ્યુ 0 થાય છે, બે વાર. ઓકે, સો એ આ ઉકેલ. અને બીજી એક પોસિબિલિટી છે કે d ની વેલ્યુ લેસ ધેન 0 મળે, એટલે ઋણ મળે. આગળનું જોઈ લઈએ. આ d ની વેલ્યુ કેવી મળે, નેગેટિવ મળે. d ની વેલ્યુ જો નેગેટિવ મળશે તો નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવમાં પોસિબલ જ નથી, એટલે વાસ્તવિક તમને કોઈ ઉકેલ મળવાનો નથી, વાસ્તવિક ઉકેલ જ નહીં મળે. ધેટ મીન્સ શું થાય, તમારો આલેખ ક્યાંય પેલા x અક્ષને છેદવાનો નથી, એટલે એનો આલેખ કંઈક આવો આવશે. ઓકે, સો આ તમે ખાલી પેલા ઇક્વેશનમાંથી આની વેલ્યુ જોઈને તમને ત્રણ પોસિબિલિટી જે ખરી તમારા જે શું કહેવાય દ્વિઘાત સમીકરણ છે એ કાં તો એનો આલેખ આવો હશે તો d ગ્રેટર ધેન 0 હશે ને બે પોસિબલ રૂટ છે, આવો આલેખ હશે તો એનું એક જ પોસિબલ રૂટ છે અને આવો કંઈક આલેખ હોય તો એના વાસ્તવિક ઉકેલ શક્ય નથી. હવે આપણે ટાઈમ બગાડ્યા વગર સીધે સીધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ તો અમે એક્ઝામ્પલ લઈ લીધેલું છે 6x² + 11x - 35 = 0. હવે સૌ પ્રથમ તો આ વસ્તુ શીખો કે a b અને c ની વેલ્યુ આમાંથી કઈ રીતે કાઢવી. તો સીધે સીધું મને એક જ રીત શીખવાડતા આવડે અને તમને પણ આ જ ઈઝી પડશે કે આ તમારું જે સમીકરણ લખો એની નીચે એક્ઝેક્ટલી તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ વાળું સમીકરણ લખી દેવાનું. હવે જેવું સ્ટાન્ડર્ડ ફોર્મ વાળું સમીકરણ લખ્યું એટલે આ જો x વર્ગને ઢાંકી દેવું તો આ a બરાબર 6 મળી ગયા, એટલે તમારે લખી દેવાનું a બરાબર 6. પછી આ બાજુથી x ને ઢાંકી દેવું એટલે આ પ્લસ b, આ બાજુ પ્લસ 11, તો b બરાબર 11 મળ્યા, એટલે b બરાબર 11. અને પછી આના સિવાયનું બધું ઢાંકી દઈએ તો c બરાબર માઇનસ 35 છે. તમે આ ભૂલ કરશો કે જ્યારે અહીંયા પ્લસ માઇનસ હશે ને ત્યારે આ માઇનસ લેવાનું ભૂલાઈ જાય છે તમારાથી, એટલે ચિહ્ન સાથે લેવાનું. આ c બરાબર 35 નથી, c બરાબર માઇનસ 35 છે, તો c બરાબર અહીંયા માઇનસ 35 લેવા પડશે. એવી જ રીતે જો અહીંયા માઇનસ હશે તો b બરાબર માઇનસ 11 લેવા પડશે, એટલે આ ભૂલ નહીં કરતા. તમારે સમીકરણ લખવાનું, એની નીચે સ્ટાન્ડર્ડ ફોર્મ લખવાનું અને પછી સરખાવીને આ a b અને c ની વેલ્યુ મૂકી દેવાની. ચાલો હવે a b c ની વેલ્યુ મૂકી દીધી છે, આપણું સમીકરણ તમને યાદ જ હશે, સમીકરણમાં કિંમત મૂકો
सो आ माइनस एज इट इज आ बी ની જગ્યાએ શું મૂકવાના 11 प्लस और माइनस एज इट इज પછી અંદર b નો વર્ગ એટલે 11 નો વર્ગ 121 આ માઈનસ બેઠો 4 બેઠો a ની જગ્યાએ કેટલા મૂકવાના કૌંસમાં મૂકવાના હે કારણ કે પછી પ્લસ માઈનસ માં હશે ને ત્યારે તમને આ માઈનસ ની સાથે લેવામાં ફાવશે ને એટલે જ્યારે જ્યારે આપણે કિંમતો મૂકીએ ત્યારે કૌંસમાં જ મૂકવાની આ હેબિટ પાડજો આ હેબિટ ના પડી તો દાખલા ખોટા પડવાના ચાન્સીસ વધી જાય છે એટલે આ 4 તો આપણે રવા દીધા પણ a ને આપણે કૌંસમાં મૂકાય a બરાબર 6 અને c બરાબર -35 चलो હવે આગળ શું થાય છે સોરી નીચેનો આપણો છેદ રહી ગયો ને સો 2 અને a બરાબર કેટલા છે 6 એને પણ જો મે કૌંસમાં જ લખા સો આ રીતે તમારે બધાને કૌંસમાં લખવાની હેબિટ પાડવાની આ -11 આ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં આ બેઠું લખ્યું છે અહીંયા સુધી હવે અહીંયા શું થયું તો માઈનસ માઈનસ પ્લસ થયું જો 3 વાર માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ આવશે ઓકે એટલે આપણે ચિહ્ન લખવામાં મગજમાંની ના થાય ભૂલો ના પડે એટલે આપણે કૌંસમાં લખ્યું છે તો એક વાર માઈનસ છે બીજી વાર માઈનસ છે એટલે 2 માઈનસ પ્લસ પછી આ બધાનો ગુણાકાર ડાયરેક્ટ લખી દીધો એટલે 35 ગુણ્યા 6 ગુણ્યા 4 તમારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ હશે ગુણાકાર કરો એટલે 840 આવશે અને અહીંયા 6 2 12 ચાલો આ બંનેનો સરવાળો કરીને લખો અને પછી શું કાઢો વર્ગમૂળ કાઢો એટલે આ બધા સ્ટેપ તો તમને સમજાતા જ હશે આપણે અહીંયા સુધી આવી ગયા છીએ આ -11 प्लस और माइनस આનું વર્ગમૂળ આવ્યું 31 અને આ આવ્યા 12 આ વર્ગમૂળમાં તમે પ્લસ ઓર માઈનસ લખો તો આવો પ્લસ ઓર માઈનસ તે બહુ પ્લસ ઓર માઈનસ પાછું પ્લસ ઓર માઈનસ જ આવશે તો માઈનસ ઓર પ્લસ થશે પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો એટલે બહુ કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા સો x બરાબર શું આવ્યું છે આપણો -11 પ્લસ ઓર માઈનસ 31 ના ડિવાઇડેડ બાય 12 હવે તમે શું કરો કેલ્ક્યુલેટરમાં એકવાર પ્લસ લેવ એટલે -11 વત્તા 31 કરો અને છેદમાં 12 કરો -11 માં 31 ઉમેરો એટલે +20 ના છેદમાં 12 આવશે અને બીજી વાર શું કરો તો માઈનસ લેવો એટલે -11 -31 તો -42 આવશે છેદમાં 12 એટલે આપણને કેટલા ઉકેલ મળ્યા બે ઉકેલ મળ્યા એક પોઝિટિવ અને એક નેગેટિવ સમજાય છે સો આ રીતે ઉકેલ મેળવવા સહેલા છે હવે આને તમે પેલો અવયવની રીતે ઉકેલને તો જો આ પોઈન્ટ વાળી રકમ તમને ખાવતે જ નહીં આને તમે અવયવની મેથડ થી ઉકેલવાનો ટ્રાય કરજો તમે શું કરો 35 ગુણ્યા 6 કરો અને પછી 11 લાવવાની કોશિશ કરો આવે જ નહીં એટલે તમે શું કરો હથિયાર મૂકી દો અને એમ કહી દો કે આનો ઉકેલ શક્ય નથી બટ ઘણી બધી વાર આવા એક્ઝામ્પલ આવે જેનો ઉકેલ આપણને આ જ રીતથી ઈઝી પડે જોઈ લેવા પોઈન્ટ વાળા ઉકેલ મળ્યા આપણને x 20 ભાગ્યા 12 કરશો એટલે પોઈન્ટ વાળી સંખ્યા આવશે આ પણ પોઈન્ટ વાળી સંખ્યા આવશે ઓકે નેક્સ્ટ जरा उतावल में समझी लीए 3x નો વર્ગ 4x 2 0 એની નીચે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખી દીધું જોઈ લો તમે a 3 છે ઓકે b 4 છે અને c 2 છે એટલે બહુ ઈઝી એક્ઝામ્પલ છે હવે a b c ત્રણે ત્રણની વેલ્યુ મળી ગઈ એટલે આપણું સમીકરણ જે ખરું ઉકેલ મેળવવા વાળું x -b + ઓર - વાળું તો એમાં મૂકીએ કિંમત તો -b ની જગ્યાએ 4 + ઓર - b નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 આ -4 બેઠા a ને જો મે કૌંસમાં લખા ભલે ધન છે તો પણ કૌંસમાં લોકો કૌંસમાં નહીં લખે ને તો 4 ની બાજુમાં 3 લખી દે 4 ને બાજુમાં 3 લખો એટલે 43 બની જાય અને પછી આગળ જતા ભૂલો કરે એટલે કૌંસમાં લખવાની હેબિટ પાડજો ચાલો c બરાબર કેટલા છે 2 નીચે a બરાબર કેટલા 3 આ બધાનો ગુણાકાર 4 તેરી 12 દુ 24 આવી ગયા આગળ માઈનસ હતો નીચે 3 દુ 6 16 માંથી 24 જશે તો -8 આવશે અને અહીંયા રેડ કલર થી એટલે દર્શાવેલું છે કારણ કે ઋણ સંખ્યાનો વર્ગમૂળ નીકળે નહીં કારણ કે વર્ગમૂળ કોનું નીકળે જે કોઈનો વર્ગ હોય અને કોઈનો પણ વર્ગ કરો તો પોઝિટિવ સંખ્યા જ આવે એટલે નેગેટિવ પોસિબલ નથી રીઅલ વર્લ્ડમાં તો એટલે કે વાસ્તવિક દુનિયામાં આવું શક્ય જ નથી એટલે આ સમીકરણનો ઉકેલ શક્ય નથી એટલે તમારે અહીંયા લખી દેવાનો કે આગળ આ સમીકરણનો ઉકેલ શક્ય નથી એટલે આ સમીકરણ કેના જેવું છે બતાવી દઉં તમને આવું છે આ d લેસ ધેન 0 માં લો આપણે જોઈ લઈએ જો આ લેસ ધેન 0 કહેવાય ને 0 કરતા નાની સંખ્યા છે ઋણ સંખ્યા છે એટલે કોઈ ઉકેલ છે નહીં આપણો આલેખ આવો હશે આનો ઉકેલ જ નથી જ્યારે આમાં બે ઉકેલ મળ્યા તે સમીકરણ કયું તો અહીરું આપણું જો બે ઉકેલ વાળું એક પ્લસ વાળું એક માઇનસ વાળું ઓકે આમાં બંને પોઝિટિવ છે જો કે જો બંને એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય તો આલેખ આવો હોય જો બતાવું છું આવો એક પોઝિટિવ અને એક નેગેટિવ ઓકે સો આ મેથડ થી તમને ઈઝી પડશે એક્ઝામ્પલ ગણવા આ સૂત્રની મદદથી એ બી સી ની વેલ્યુ શોધીને પછી
आ बदा तमारा प्रेक्टिस माटेना छे, पांच एक्जाम्पल प्रेक्टिस करी लेजो। वीडियो ने पॉज करीने एक्जाम्पल नी रकम उतारी लेव। આગળના જે ટ્યુટોરિયલના લેક્ચર હતા તેનો યુઝ આવે જ છે અને એવું તમને અગિયારમાં અને બારમાં ધોરણમાં પણ રહેશે જ।